ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ખાતે આગામી ચોમાસાની તૈયારીના ભાગરૂપે નર્મદા ડેમ પર પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. હાલ નર્મદા બંધના ઉપરવાસમાંથી 8000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ બંધની જળ સપાટી 123.95 મીટર છે. સરોવર પણ 2024 મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણીથી સંગ્રહિત છે. વરસાદ પણ ગુજરાતને પીવાનું પાણી પૂરું પાડી શકે એટલો સક્ષમ નર્મદા ડેમ છે. નર્મદા ડેમની કોઈ પણ બાબત હોય નર્મદા નિગમ ખૂબ ગંભીરતાથી લેતા હોય છે. ડેમની સુરક્ષાથી લઈ ડેમમાં પાણીનો સંગ્રહ, વીજ ઉત્પાદન અને કેનાલોના કામો, પાણીની વહેંચણી એકદમ પદ્ધતિસર નર્મદા કંટ્રોલ ઓથોરિટીના માર્ગદર્શન અને સૂચના પ્રમાણે થતું હોય છે. જોકે ચોમાસું આગામી દિવસોમાં શરૂ થશે એટલે એ પહેલાં નર્મદા બંધના 30 રેડિયલ ગેટ, 2330 મીટરના ગેટ અને 736 મીટરના ગેટ સરળતાથી અપ અને એન્ડ ડાઉન થાય. કોઈ એમરજન્સીમાં ગેટ ખોલવાનો વારો આવે તો આ ઓટોમેટિક ગેટ ખુલી શકે એ માટે ખાસ એજન્સી દ્વારા તમામ 30 ગેટોને સર્વિસિંગ અને ગ્રીસિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જે સરદાર સરોવર નર્મદા ડેમની જે દિવાલો છે જેને સ્પેશિયલ એપોલિલિયર કલર કરવામાં આવી રહ્યું છે, જેથી વધુ પ્રમાણમાં ઉપરવાસમાંથી પાણી આવે તો એ દિવાલોને કોઈ અસર કે હાનિ ન પહોંચે. જોકે આ કામ દર વર્ષે મે અને જૂન માસમાં કરવામાં આવે છે. દીપક જગતાપ, ZSTV રાજપીપરા.